બાળ દોસ્તો કેમ છો? મજામાં ને? આજે આપણે અહેવાલ લેખન કે જેની અંદર ગુરુ પૂર્ણિમાની શાળામાં કરેલી ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. આપણે ઘણા બધા અહેવાલ જે છે એ ચર્ચા કરી રહ્યા છીએ કે જેની અંદર પહેલા તો અહેવાલ કેવી રીતે લખાય એના વિશે વાત છે, એમાં ધ્યાનમાં રાખવાની બાબતો, અને પછી તમારા માટે ઘણા બધા એક્ઝામ્પલ્સ રજૂ કરું છું જેથી કરીને તમને પરીક્ષા, એ પછી બોર્ડની હોય કે પછી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ, તો એમાં ઉપયોગી થઈ પડે. હજુ સુધી જો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને આવા વિડીયોઝની માહિતી એ મળતી રહે. તો આગળ વધીએ. સૌથી પહેલા તો તારીખ લખવાની આવશે. અહીંયા સૌથી પહેલા કે ગુરુ પૂર્ણિમા જે છે એ કયા દિવસે રજૂ કરવામાં આવ્યું હતું, તો વડોદરા. તારીખ જે છે એ 20/7/2019. તારીખ તમે અહીંયા પરીક્ષાની તારીખ તમે લખી શકો. જુલાઈ મંગળવારના દિવસે શાળાના વિદ્યાર્થીઓએ મળી અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું. શાળાના આચાર્યની પરવાનગી મળતા સૌએ સાથે મળી અને આખી શાળાને તેમજ શાળાના સભાગૃહને રંગબેરંગી તોરણથી સજાવ્યો. સભાગૃહના દ્વાર પાસે સુંદર રંગોળી બનાવી, સભાગૃહના મંચની જમણી બાજુએ ટેબલ ઉપર ફૂલો પાથરી અને તેના ઉપર દીવી મૂકી બાજુમાં અગરબત્તી અને અબીલ ગુલાલ મૂક્યા હતા. સવારના 9 વાગ્યે શાળાના આચાર્યે સૌ શિક્ષકો સાથે મંચ ઉપર ઉપસ્થિત થતા જ સૌ પર ફૂલોની વૃષ્ટિ કરવામાં આવી હતી. અહીંયા ફળ છે તો અહીંયા ફૂલો આવશે, ઓકે? ફૂલોની વૃષ્ટિ કરવામાં આવી. આચાર્ય વરિષ્ઠ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વતી એક પ્રતિનિધિ મળી અને દીપ પ્રાગટ્ય કર્યું. એ પછી પાયલ દેસાઈએ ગુરુ પૂર્ણિમાના મહત્વ સમજાવતા કહ્યું કે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જે જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એ સાચા ગુરુ. આપણા સૌના સદનસીબે આપણને સાચા ગુરુ મળ્યા છે. તેમણે આપણા સૌમાં સંસ્કાર અને જ્ઞાનના બીજ રોપ્યા છે. તેમનું ઋણ યથાશક્તિ ચૂકવવા આપણે સૌ અહીં ભેગા થયા છીએ. તમને પણ તમારા કોઈ ફેવરેટ ટીચર અચૂક હશે તો તમે અહીંયા તમારું નામ અથવા તો તમારા ફેવરેટ સબ્જેક્ટનું નામ લખી શકો કોમેન્ટ બોક્સમાં, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ પ્રેરાય. સૌએ ઉભા થઈ અને આચાર્ય અને શિક્ષકોને નમન કર્યા અને હું એમના આશીર્વાદ મેળવ્યા. એ પછી શાળાના આચાર્ય અને વરિષ્ઠ શિક્ષકે પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કર્યું. આચાર્ય અને દરેક શિક્ષકનું સાલ અને ફૂલોનાથી સન્માન કરવામાં આવ્યું. અંતમાં શ્રુયસ શાળાના આચાર્ય, શિક્ષકો, શાળાના તમામ કર્મચારીઓએ તેમને આ ઉત્સવને સફળ બનાવવામાં સાથ આપનાર નાના મોટા સૌનો આભાર માન્યો. એ પછી ભોજન સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો. આ રીતે તમારા સ્કૂલમાં જે રીતે ઉજવણી થઈ હોય એનો તમે અહીંયા લખી શકો. આઈ હોપ કે તમને અહેવાલ ઉપયોગી થાય અને પરીક્ષામાં સરસ માર્ક્સ લાવો તેવી શુભકામનાઓ. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી આવજો.